ઘરે ઘર લોકોને રોતા કર્યા છે છ હજાર કરોડ રૂપિયા નાની મોટી કોઈ રકમ નથી પરસેવાની એક કમાણી અને એક નેતા રાજકારણી હોવાનો ઢોંગ રચીને એક ધુતારો કેવી રીતે આખો ખેલ કરી ગયો કેવી રીતે મોળ બરીને કળા કરી ગયો અને આ જે સેંકડો હજારો જે રોકાણકારો છે તે રોતા થઈ ગયા આખે આખી મોડસ ઓપરંડી સમજીશું કેવી રીતે આવા ઠગોથી બચવાનું છે એ પણ આપણે સમજીશું પરંતુ સૌથી પહેલાં એ જોઈએ ગુજરાતના ચારસો વીસની તસવીરો અત્યારે ગુજરાતમાં ચર્ચામાં ચાલે છે બી બીઝેડ બી ઝેડ એટલે શું બીઝેડ એ તમને ઘણા બધા સવાલો ઉભા કરી શકે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એનું નામ છે બીજેડ આ બી એક કંપની કે જેના પર ભરોસો કર્યો અનેક લોકોએ અનેક લોકોએ મતલબ ચાર પાંચ જિલ્લાના લોકોએ સૌથી વધારે અરવલ્લી સાબરકાંઠા પાટણ મહેસાણા અને આસપાસના તમામ લોકોએ એક કંપનીમાં પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને જે ઇન્વેસ્ટમેન્ટ કરાવનાર વ્યક્તિ હતો એનું નામ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એટલે એ બીઝેડ છે હવે કેટલીક તમને તસવીરો બતાવી છે અને ત્યારબાદ એની કળા પણ બતાવીશું પરંતુ સૌથી પહેલા હું દર્શકો સુધી પહેલી તસવીર બતાવવા માગું છું કે કેવી રીતે એક રાજકારણી એક ઠગ એક ધોતારો એક સામાન્ય વ્યક્તિના ખિસ્સાને એક સાથે ખેલનારો સોનાનો મુગટ પહેરે છે આ પહેલી તસવીર મારે તમને એટલા માટે બતાવી છે કે કેટલા લોકો કેવી રીતે કળા કરે છે તમારી આજુબાજુમાં રહીને તમને ખબર પણ ન પડે એવી રીતે તમારા ખિસ્સામાંથી લૂંટ ચલાવીને તમારા ઇમોશન્સ સાથે રમીને તમને મૂર્ખ બનાવીને કોઈ લૂંટી જાય અને જો એને સોનાના મુગટ પહેરવા પડે તો સમજો કે હજુ પણ આપણે ધોતરાશની ભૂમિકામાં છીએ તંત્ર તો છે જ પરંતુ આપણે પણ ક્યાંક ભોળવાઈ રહ્યા છીએ આપણે પણ ક્યારેક જાણી જોઈને આ પ્રકારના લોકોને પ્રોત્સાહન આપીએ છીએ અને એટલા જ માટે આ તસવીર આપણા સૌ કોઈ માટે શીખ સમાન છે માટે એટલા માટે છે કારણ કે આ વ્યક્તિ જે મુઘટ પહેરે છે પાઘડી પહેરે છે કોઈ સામાન્ય પાઘડી નથી સાહેબ આ કેરેટ પાઘડી છે આ સોનાનું મુઘટ છે જેની આસપાસમાં લોકો એને પહેરાવી રહ્યા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી આ વ્યક્તિ છે કે જેણે ઉત્તર ગુજરાતમાં અત્યારે બૂમ પડાવી છે એ બીઝેડ જેને ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામથી લોકો ઓળખે છે હવે મારે તમને એક બીજી તસવીર બતાવી છે હું મારી ટેકનિકલ ટીમને કહીશ કે બીજી તસવીર પેશ કરે કે જેમાં આ બીજેડ જબરદસ્ત અંદાજમાં જોવા મળે છે આ બીજી તસવીર પણ એટલા જ માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ બુલડોઝર પર સવાર કોઈ બીજું નહીં પરંતુ આ ભૂપેન્દ્રસિંહ છે આ ભૂપેન્દ્રસિંહ એ વ્યક્તિ છે કે જેણે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પોતાની જાતને લોકોને લૂંટવાનો પરવાનો ઇટ આપી દીધો આ એવો વ્યક્તિ છે કે જેણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ફોટા પડાવીને ભાજપનો ખેસ ઉઢીને બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી લડવા માટે વિપક્ષમાંથી ફોર્મ ભર્યું અપક્ષમાંથી ફોર્મ ભર્યું અને અપક્ષમાંથી ફોર્મ ભર્યા પછી એણે જે ખેલ કર્યો એક શક્તિ પ્રદર્શન કર્યું ક્ષત્રિય વોટ બેંકના નામે પોતાના સમર્થકોને સાથે લઈને એક મોટા ટોળા સાથે એ ફોર્મ ભરવા માટે ગયો ત્યાર પછી જે કંઈ ખેલ થયો એ કદાચ ગુજરાત એને જાણતું હોઈ શકે અને એટલા જ માટે બીઝેડને અમે ધ્યાનથી તમને જોવાનું કહી રહ્યા છીએ કે આ પ્રકારે બુલડોઝર પર સવાર થઈને સોનાનું મુઘટ પહેરીને પણ જો તમારા ઘર સુધી કોઈ વ્યક્તિ આવે છે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે બની શકે છે કે સફેદ ટાઈટ ઇસ્ત્રીમાં વ્યક્તિ ફરતો હોય એ નેતા એ કોઈ વ્યવસ્થિત લાગતો સુસંસ્કારી માણસ બિલકુલ ન પણ હોય આ કોઈ વ્યક્તિ એવો પણ હોઈ શકે જે તમારી ઘરે બેસીને તમારી સાથે બેસીને તમારા ઓટલે બેસીને તમારી આખા દિવસની કાળી મજૂરીના રૂપિયાને આરોગનારો પણ હોઈ શકે છે અને હવે આખો એ મામલો જાણે કંઈક એવો છે કે સીઆઈડી ક્રાઇમે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રેડ પાડી અને રેડ પાડ્યા પછી ખબર પડી કે આ બીજેડ ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક કંપની છે જે અનઅધિકૃત સંસ્થા છે મહિને ત્રણથી લઈને તેત્રીસ ટકાથી વધારેની લાલચ આપે છે અને કેટલાય લોકો પાસેથી એણે આ પ્રકારે રૂપિયા લીધા હશે એ કહેવું અત્યારે પોલીસ માટે પણ અઘરું થઈ પડ્યું છે એકસો ને પંચોતેર કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન તો મળી આવ્યા છે અત્યાર સુધીમાં અને એનો પહેલો ટાર્ગેટ પહેલો ટાર્ગેટ એનો પહેલો ટાર્ગેટ હતો નિવૃત્ત લોકો કે જેના ખાતામાં પૈસા આવ્યા છે શિક્ષકો સરકારી કર્મચારીઓ સરકારી કર્મચારીઓ અને એની સાથે સાથે પોલીસ કર્મચારીઓ પણ એ તમામ લોકો કે જેને એમ લાગે છે કે જેના સુધી વાત પહોંચાડીશું આપણે અને આપણું કામ થઈ શકે છે

પૈસા એમના હોતા જ નહીં એ રોકાણકારના પૈસા છે અને કેવી રીતે લોકોને મૂર્ખ બનાવવા એને ખૂબ સારી રીતે આવડતું હતું લગભગ છ હજાર કરોડ રૂપિયાનો આંકડો છે જો કુલ મિલાવીને આપણે વાત કરીએ તો અને એટલા જ માટે એટલા જ માટે મારી સાથે વાત કરવી છે મારે આજે ગુજરાતના સીઆઈડી ક્રાઇમના અધિકારી સાથે ગાંધીનગરના એસપી છે સીઆઈડી ક્રાઇમ એ મારી સાથે મુકેશ પટેલ મારી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ સંદેશ ન્યૂઝ પર સ્વાગત છે આપનું સીઆઈડી ક્રાઇમે આ પ્રકારનું એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને સૌથી મોટી વાત એ છે કે છ હજાર કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હોય તેવી વાત સામે આવે છે અનેક લોકો સાહેબ એવા છે કે જે અત્યારે રાતા પાણીએ રોતા થઈ ગયા હોઈ શકે છે કારણ કે આનો આંકડો કદાચ વધારે પણ હોઈ શકે હું સેંકડો કહું હજારો કહું કે પછી લાખો એ મને નથી ખબર અત્યારે પરંતુ એ આપની તપાસમાં બહાર આવશે પરંતુ સૌથી પહેલો સવાલ કે આખા કેસની કડી ક્યાંથી મળી અને આ ઓપરેશન ક્યાંથી શરૂ કર્યું સાહેબ મનીષભાઈ ખૂબ ખૂબ આભાર આપનો જી સર કે તમે અમને લાઈવ લાઈવમાં બોલાવ્યા અને અમને લગભગ એક મહિના પહેલા હમ એ એક મહિના પહેલા અમને અને અરજી મળેલી હમ એ અરજીમાં અમને એવું એક આક્ષેપ કરવામાં આવેલો કે બીજેડ ફાઇનાન્સ સર્વિસ અને બીજેડ ગ્રુપ કંપની દ્વારા લોકોને ઊંચું વ્યાજ આપી અને મોટા પ્રમાણમાં વ્યાજ મતલબ ત્રણ ટકાથી માંડીને છત્રીસ ટકા અઢાર ટકા સુધીના વ્યાજ આપવાની લાલચ આપી હમ અને મૂડીનું રોકાણ કરાવે છે શરૂઆતમાં તો પૈસા આપે છે પણ પાછળથી પૈસા કંઈ આપેલા નથી અને ટોટલ આ જે આંકડો છે એ અનામી અરજીમાં કહેવા મુજબ છ હજાર કરોડ રૂપિયાનો છે તો છેલ્લા છેલ્લા પંદર વીસ દિવસથી અમારી સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા આર્થિક ગુના નિવારણ શાખાની ટીમ દ્વારા કે અમને ત્યાં સર્વેલન્સ ગોઠવી વોચ ગોઠવી અને અમે ડમી ગ્રાહક પણ મોકળેલા અને એના આધાર પર અમને ગઈ તારીખ છવ્વીસ તારીખના રોજ અમે રેડ કરેલી અને રેડ દરમિયાન મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ મતલબ ટ્રાન્ઝેક્શન વ્યવહારો જે છે એમાં આઈડીએફસી બેન્ક અને આઈસીઆઈસી બેંકમાં બંને બેંકના એકાઉન્ટ ચેક કરતા એકસો પંચોતેર કરોડ જેટલા રકમનું ટ્રાન્ઝેક્શન થયેલું છે સાહેબ હવે હા જે બીજેડ ફાઈનાન્સ ના જે ઓનર છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તો એ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે ખાસ કરીને રિટાયર થયેલા છે કે જે શિક્ષકો છે કે જે ઈઝીલી ટાર્ગેટ થઈ શકે એવા માણસોને ટાર્ગેટ કરવામાં આવતા એમને પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરે તો બત્રીસ ઇંચનું ટીવી અથવા મોબાઈલ દસ લાખ રૂપિયાનું રોકાણ કરે તો ગોવાનો પ્રવાસ આ રીતની લલચામણી અને લોભામણી જાહેરાતો આપવામાં આવતી એમના દ્વારા લેખિતમાં સાત ટકા અને ઓફ ધ રેકોર્ડ મતલબ મૌખિક રીતે મંથલી ત્રણ ટકાથી માંડી અને વાર્ષિક મતલબ ગણતરી કરવા જાવ તો છત્રીસ ટકા સુધી વ્યાજની વાત અમને કરેલી આમની સ્કીમ એવી પણ હતી કે કોઈ વિધવા બેન હોય કે પર્ટિક્યુલર કોઈ મહિલા હોય તો એમને પણ અલગથી થોડું વધારે વ્યાજ આપવામાં આવતું અને રોકાણ એમને કરાવવામાં આવતું તો અમે મહેસાણા હિંમતનગર ગાંધીનગર બરોડા અરવલ્લી આ જુદા જુદા જિલ્લાઓમાં જુદી જુદી ટીમો બનાવી અને લગભગ સાઈઠ એક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ટીમ બનાવીને રેડ કરેલી રેડ દરમિયાન અમને જુદા જુદા આપે જે પ્રમાણે કહ્યું કે સોળ લાખ રૂપિયા રોકડા અને કમ્પ્યુટર્સ સીપીયુ લેપટોપ્સ મોબાઈલ અગિયાર પછી અલગ અલગ એગ્રીમેન્ટ તો એવા ત્રણસો અડત્રીસ જેટલા અમને ડોક્યુમેન્ટ્સ મળ્યા છે અને અલગ અલગ પેઢીના પાન કાર્ડ ચાર જુદા જુદા રબર સ્ટેમ્પ અને સહીવાળા ચેક અને ચેક બુક પણ અમને આ રેડ દરમિયાન મળી છે અને આમની વિરુદ્ધમાં ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇન્વેસ્ટર ડિપોઝિટ એક્ટ અને બર્ડ એકસ્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ ત્રણસો અઢાર અને એકસઠ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે

અને તપાસ દરમિયાન અત્યારે હાલ અમે એક એજન્ટ અને એના પાંચથી છ જેટલા કર્મચારીઓ એમની ઓફિસમાં હતા એ અમને મળ્યા છે એટલે એમને તપાસની પ્રક્રિયાના ભાગરૂપે નિવેદન માટે અમને અહીંયા રાખેલા છે તો અમે અમે આપને કહ્યું એમ કે જુદી જુદી તમને ગોવાનો પ્રવાસ મોકલવામાં આવશે તમને મોબાઈલ આપવામાં આવશે ટીવી આપવામાં આવશે ત્રણ ટકાથી માંડી એને મતલબ અઢાર ટકા સુધીનું વ્યાજ તમને આપવામાં આવશે આવી લલચામણી લોભામણી તો આ આંકડો જે છે અત્યારે હાલ તો એકસો પંચોતેર કરોડનો છે પણ ભવિષ્યમાં અમારી તપાસ દરમિયાન આ આંકડો કદાચ હજારોમાં પાર કરે એવી શક્યતા પણ નકારી શકાય નહીં ઓકે સર ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે બદલ ખૂબ ખૂબ આભાર સર થેન્ક યુ સો મચ અને જે જિલ્લામાં સૌથી પહેલા આ આખી આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો જ્યાંથી આ ભૂપેન્દ્રસિંહ ઝાલા આવે છે એ જ જિલ્લામાં જે એણે પોતાનો અડ્ડો બનાવ્યો ત્યાંથી મારા સહયોગી હિતેશ રાવલ જોડાયા છે હિતેશ ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં જે લગાતાર અપડેટ આવી રહ્યા છે સામે એક પછી એક અપડેટ ખુલી રહી છે એના રોકાણને લઈને પણ અનેક વિગતો સામે આવી છે કે એણે એક કોલેજ આખી આખી ખરીદી લીધી રોકાણકારોના પૈસાથી એવા તો કેટ કેટલી જગ્યાએ રોકાણ કર્યા હશે એની એની પાસે પહેલા કેવો હતો અત્યારે એની લાઇફ સ્ટાઇલ અત્યારે ધોમધોમ સાહેબી વચ્ચે જીવતો માણસ થઈ ગયો હજારો સમર્થકો થઈ ગયા પોલિટિકલ પ્રેશર અપનાવતો થઈ ગયો એ એની ઉત્પત્તિથી લઈને અત્યાર સુધીમાં આટલો માતેલા સાંડ સુધી બનેલો આ નેતા કેવી રીતે મોટો થયો હિતેશ તમે ત્યાંના સ્થાનિક છો તમને વધારે ખ્યાલ હશે એનો જી મનીષ સૌથી પહેલા કે જે કહેવાય કે લોભામણી લાલચ લાલચથી લઈને રોકાણ કરવા માટે ત્રણ ટકાથી લઈને તેત્રીસ ટકા કરીને મસ્ત મોટું પૈસા ભેગા કર્યા ભેગા કર્યા પછી પોતે મોટી મોટી ગાડી મોટા મોટા શોરૂમ અલગ અલગ જગ્યાએ પ્રોપર્ટી વસાવી એટલે પોતાનું નામ બનાવ્યું સાત અલગ અલગ સંસ્થાઓ હોય અલગ અલગ જગ્યાએ મોટા લગ્ન પ્રસંગ હોય કે મોટા પ્રોગ્રામો હોય તો પોતાની હાજરી આપવા માટે પોતાનું વચસ્વ જમવા માટે પોતે પૈસા આપીને પણ પોતાનું નામ બનાવતું હોય સાથોસાથ જે શિક્ષક શિક્ષક હોય વેપારી હોય ડોક્ટર હોય કે આવા લોકોની લાલચ આપી લોભામની લાલચ આપીને પૈસા રોકાણ કરાવતો હતો અને આ રોકાણ બાદ પોતે ગત વર્ષમાં પોતે સાંસદ તરીકેનું ફોર્મ પણ ભર્યું હતું પણ કોઈ કારણસર ફોર્મ પણ પરત ખેંચ્યું હતું અને મસ્ત મોટી હાઈવે પર રેલી કાઢી હતી અને આજે સમગ્ર બાબતમાં જે બે દિવસથી સીઆઈડી સીઆરડી વિભાગે જયારે તપાસ હાથ ધરી છે અને આ તપાસમાં આજે આજે પણ તમે જોઈ શકો છો કે જે સંસ્થા છે એ સંસ્થા ઉપર જે બીજેડ ગ્રુપ ની એજ્યુકેશન કેમ્પસ આવેલું છે આ કેમ્પસમાં હાલમાં સીઆઈડી વિભાગની લાઈવ તપાસ હાથ ધરી છે અને આ તપાસમાં હાલમાં સીઆઈડી અલગ અલગ ટીમો બનાવીને ગુજરાતના અલગ અલગ વિભાગો વિભાગોમાં તપાસ હાથ ધરી છે સૌથી મહત્વની વાત છે કે આ બીજેડ એજ્યુકેશન ગ્લોબલ જે ઇન્સ્ટિટ્યુટ આવેલી છે એ ઇન્સ્ટિટ્યૂટમાં પણ ક્યાંક પૈસા બાકી છે જે ખરીદેલું છે પણ પૈસા પણ પરત નથી આપ્યા તેવો પણ માહિતી મળી છે પણ હાલમાં આ જો તપાસ થાય તો મસ્ત મોટું આ જો હજારો રૂપિયાનું કોંબાણ બહાર આવે તેમ છે જી મનીસ અને આ બધાની વચ્ચે અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આખી આખી ઘટનામાં અત્યારે કેવી રીતે લોકોને આવ્યા કેવી રીતે એને મૂર્ખ બનાવ્યા એ તમામ વસ્તુઓ પર અત્યારે અપડેટ આવી રહી છે ક્યાં ક્યાં એને રોકાણ કર્યા કેટલી એની બેનામી સંપત્તિ છે કેવી રીતે માલામાલ થયો એના પર નજર રહેશે પરંતુ સૌથી પહેલાં હું આપણા સુધી એક વાત પહોંચાડવા માગું છું કે જો તમે આ પ્રકારની લોભામણી ઓફરો વચ્ચે કોઈ લોકોની સ્કીમો વચ્ચે કોઈ એવા વ્યક્તિ સાથે તમે બેઠા છો કે જે તમને મૂર્ખ બનાવવાની વાતો કરે છે તો એ કેવી રીતે એનાથી સાવધાન રહેવાનું છે કેવી રીતે લોકો આખી આખી મોડસ ઓફરિન્ડિંગ ચલાવે છે એ મારે આપણા સુધી પહોંચાડવું છે કે કેવી રીતે તમે આવા ધૂતારાઓથી બચીને રહેશો અને આખા કેસમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જો કોઈ સામાન્ય માણસને આ પ્રકારની સ્કીમો આપી આપીને સ્કીમવાળા થવું હોય તો કેવી રીતે થઈ શકાય આ એ લોકો માટે નથી પરંતુ એ લોકો માટે છે કે જે આવા ધુતારાઓનો ભોગ બને છે સૌથી પહેલાં તો એ લોકો એજન્ટ તૈયાર કરે છે એક નકલી કંપની બનાવવાની એક એજન્ટોની એક માયાજાળ રચવાની એમની સાથે મોટું કમિશન આપવાની વાત કરવાની જેમ આ કેસમાં પણ થયું છે એવી રીતે સામાન્ય આપણે ઘણા બધા લોકોને એવા જોયા છે કે એ લોકો સામાન્ય માણસ સુધી પહોંચવા માટે એવા વાકપટુતાવાળા એજન્ટો રાખે છે કે જે બહુ જ સારી રીતે પોતાની વાત રાખી શકે સૌથી પહેલાં એજન્ટ ગામમાં જાય શહેરમાં જાય અને લોકોને સમજાવે કે તમારા જીવનનું મહત્વ શું છે તમારું આ બધું જ અનિશ્ચિત છે ગમે ત્યારે આપણે મરી જઈશું બધું જ ભગવાનના હાથમાં છે પરંતુ ક્યાંક આપણે રસ્તા પર જતા હોઈએ એક્સિડન્ટ થઈ જાય અને આ બધા વચ્ચે આપણું જીવન કંઈ અનિશ્ચિતતાથી ભરેલું છે કશું જ નથી કાયમી આ પ્રકારનો એક ભય બતાવવામાં આવે પછી એને સમજાવવામાં આવે કે આ બધાની સાથે સાથે પૈસા પણ ખૂબ જરૂરી છે અને પૈસા જો હશે તો કદાચ આપણને કંઈક થઈ ગયું તો છોડો આપણા પરિવારનું આપણા બાળકોનું આપણા માતા પિતાનું ધ્યાન રાખવાવાળું કદાચ કોઈ નહીં હોય તો વિચાર કરો કે જો તમારી પાસે પાંચ રૂપિયા બચ્યા હશે વધારાના તો એમાંથી એનું ગુજરાન તો નીકળી જશે કોઈ એવા વ્યક્તિ કે જેને એમ લાગે છે કે ભાઈ આ નિવૃત્ત થયેલો છે આ નોકરી કરે છે તો એને પણ આ પ્રકારનું જીવન અને મરણ વચ્ચેનો ભય બતાવીને એની સાથે સાથે એની સાથે મીઠી મીઠી વાતો કરીને એક એક ઘરાબો કેળવીને પછી એની સાથે રિલેશન બનાવવામાં આવે એ પૈસા રોકવા માટે તૈયાર થઈ જાય અને ત્યારબાદ એમની માયાજાળ શરૂ થઈ જાય છે એમને કહેવામાં આવે કે તમે અહીંયા પૈસા રોકો અહીંયા પૈસા ત્રણ વર્ષમાં બે વર્ષમાં ફટાફટ ડબલ થઈ જાય છે અને પછી જો તમે એની વાતોમાં આવ્યા તો તમારો ખેલ શરૂ થઈ જાય છે અને એને કહેવાય છે પોન્જી સ્કીમ હવે આ પોન્જી સ્કીમ શું હોય છે એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે પોન્જી સ્કીમ આ જેના નામથી આ પોન્જી સ્કીમ પડી છે એ યુરોપનો એવો મોટો ઠગ હતો જેનું નામ હતું ચાર્લ્સ અને આ ચાર્લ્સ પોન્જી જેનું નામ જ ચાર્લ્સ હતું એ એક એક સ્કીમ કરી યુરોપના લોકોને ઠગવા માટે અને એમાં એણે એક એક જબરદસ્ત નેટવર્ક બનાવ્યું કે કેવી રીતે ઓગણીસોના વીસના દાયકાની આ વાત છે કે જેણે ટિકિટના નામે પોસ્ટની ટિકિટ છાપવાના નામે લોકોને ઇન્વેસ્ટ કરવા માટે પ્રેર્યા ખૂબ ઊંચું વળતર આપવાનું અને ઝીરો ટકા રિસ્કની વાતો કરવાની થયું એવું કે હજારો લોકો રાતા પાણીએ રોતા થઈ ગયા કારણ કે આ ભાઈ સાહેબે જે સ્કીમ અપનાવી હતી એમાં નવા લોકોને એડ કરવાના અને એના પૈસા જે આવે એ જૂના રોકાણકારોને આપતા રહેવાનું એમ કરતાં કરતાં થોડા દિવસ સ્કીમ ચાલી અને એમાંથી વચ્ચે જે પોતાને ભાગ લેવાનો હતો એ લઈ લીધો અને વાત થઈ ગઈ પૂરી ત્યાર પછી આ પ્રકારના લેભાગુ કંપનીઓને આ પ્રકારના લેભાગુ તત્વોને જે પોન્જી સ્કીમના નામથી ગુજરાત સહિત આખા દેશમાં આ પ્રકારના જે રેકેટ ચલાવે છે એને પોન્જી સ્કીમ નામ પડ્યું પરંતુ હવે આવા મિસ્ટર નટવર લાલોથી બચવા માટે શું કરવું જોઈએ શું વાતનું ધ્યાન રાખવું જોઈએ એ પણ જાણવું દર્શકોએ ખૂબ જરૂરી છે અને જો તમે આ પ્રકારના કોઈ લુખાવના આ પ્રકારના જે ચીટરોના ધ્યાનમાં આવી ગયા છો અને એ તમને જો આવીને એમ વાત કરે છે કે બહુ જ ઓછું રિસ્ક છે ઊંચું રિટર્ન મળશે અને લગાતાર ઊંચું રિટર્ન મળતું રહે લગાતાર તમને લગાતાર એવું કહેવામાં આવે કે તમારા દસ હજારની સામે તમને લગાતાર ત્રણ ત્રણ હજાર દર મહિને મેં આપતા રહીશું

સવાલો પૂછવા જોઈએ એક સામાન્ય માણસે પણ જો પોતાના પાંચ રૂપિયા પણ કંઈક રોકે છે તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે અને આ બધાની વચ્ચે જો તમે આમાં ફસાઈ પણ ગયા છો તો તમારે શું ધ્યાન રાખવાનું છે એ પણ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે કે જો તમે છેતરાયાનો જ્યારે પણ અનુભવ થાય આ પ્રકારની કોઈ સ્કીમમાં તો સૌથી પહેલું કામ કરવાનું છે પોલીસને ફરિયાદ કરવાનું ત્યારબાદ તમામ ટ્રાન્ઝેક્શન જે જે કંપની સાથે જે વ્યક્તિ સાથે તમે કરી રહ્યા છો એ બંધ કરી દો તાવ બંધ કરી દો પહેલું કામ પોલીસને ધ્યાન દોરવાનું છે બીજું કામ ટ્રાન્ઝેક્શન બંધ કરી દેવાનું છે આ કૌભાંડીઓ સાથેના તમામ સંપર્કો તોડી દેવાનું છે અને ત્યારબાદ જો એણે તમને કોઈ ફોન કોલ કર્યા છે તમને કોઈ ઈમેલ કર્યો છે તમને કોઈ ડોક્યુમેન્ટ આપ્યા છે તો એ પણ તમે સાચવીને રાખો અને પોલીસ સુધી પહોંચાડો એ કોઈ એ કોઈ સંસ્થાઓ સુધી પહોંચાડો કારણ કે કોઈ પણ કંપની રોકાણ કરાવવા માટે ત્યારે જ સક્ષમ હોય છે એને સેબી માન્યતા આપે છે અને એની સાથે સાથે છેલ્લી વાત એ પણ ધ્યાન રાખવાની કે કોઈ એવા વસૂલી એજન્ટો કે જે તમને એમ કહી દે કે આ પ્રકારના પૈસા જો તમારા પાંચ લાખ દસ લાખ રોકાયા છે હું પાછા લઈ આપીશ તો એનાથી પણ ધ્યાન રાખજો તમારા પૈસા એ પણ ઓહિયા કરી જશે તમારા કોઈ ઘરે આવે ને તમને પ્રેમથી બહુ સરસ મજાના શબ્દો સાથે એ વાત કરે આવે રોકાણ કરવાની વાત કરે તો દસ વાર વિચારજો ચેતજો અને પછી તમારી મહેનતની કમાણીનો એક પણ રૂપિયો જો કોઈ રોકવાનો છે તો દસ જગ્યાએ વેરીફાય કર્યા પછી ક્યાંક રોકજો કારણ કે આવા ધૂતારાઓ ગલીએ ગલીએ બેઠા છે નમસ્કાર